સાહેબ શ્રીને વિનંતી કરી છે. હવે જે ખરેખર વાસી સુરેશ અભિયાન ચલાવતા છે કેન્સર વાળું ભણેલા એમબીએ થયેલા એવા બી એ બેચારા ઉકલી ગયા. એની પછાડી જો મુખ્ય ને મુખ્ય કારણ કે જોવાનું મળ્યું તો તે બે ચાર જે અહીંયા ધમકી ઘરતી છે ને જયારે વાત કરીએ એટલે રૂમાલ કદાચ લાગે. અમારા સ્ટાફમાં ને અહીંયા આવે ત્યારે કેવું કે આપણે અમે તો કઈ કરીએ જ નહીં. બિનાબેન કહે કે તે અડધે જ ને બેન પણ જે હું આવી ને આ ખાનું કર્યું ને આમાં ખાલી એટલે પહેલું જ છે ના હોય મારા હાથમાં આવી ને બોલા બેઠો એટલે બરાબર મારા દીકરા બધા ના કે આપણે ભૂસે બધી ને એવું ના દેવી હું તો નહીં કરું એમ એટલે કોઈ સાચું કે નહીં પણ આ પહેલું ખોયલું કેવું જ આને ખાલી ખોયલું ભાવતું કલાક બરાબર. તો આપણી દેહની ને કહી બે અલગ છે. અમે તો બધી અમારા કોઈ હાંડી ઉપર વાળી ના મમ્મી બેન જેવી જે ખાતી બાકી બધી જુવાન બોલીએ કાલે આ બધી વાત કરીને પછી એક બેન આરબીપીમાં વાંચેલું છે જો રિસોર્સ પર્સનનું કામ કરનારી બેન નામ નહીં આપવાનું કારણ કે તમે તેની પાસે પથ્થર ઉગાડ્યો એનો માં આવો પાકે ટોક ટોક કરીને તેને જીવવાની દે પાકી એટલે જે પેલી નહીં મરવાની તો મરે ટોકીને. તો પછી આવ્યા સાહેબ એને કે મેં મારો વાત બહુ દાવો કીએ મેં મારું કુટુંબ મારા ભોયરા એના ઉપર જ ચલાવ્યું પણ સાહેબ તમે કે પણ મારા વાતને છોડાવવા ખાતર મેં 2 લાખ રૂપિયા ખર્ચી કર્યા. કેટલા રૂપિયા? 2 લાખ. મરી ગયો શબ્દ વાપર્યો એને. મરી ગયો એમ કે છોડ્યું તો પણ ઓછું કર્યું પણ એટલે તો નહીં જોયું પણ એને માટે હું એમ કેવું કે આ બધી બહેનો ભાઈઓ બેઠા છે એટલે બધું બધા આપણે જ જવાબદાર. બહેન જો કોઈ બીના બેને બહુ ફાઈન વાત કરી એવા મેં ઘણા શિક્ષક થઈ ગયું શિક્ષક થયેલો ભાઈ એને મેં જોયા છે કે પેલી 10 રૂપિયા થાય ને 20 રૂપિયા નોટ આપી દે એને 20 રૂપિયા જોયે 20 રૂપિયા આપી દે એટલે તું ભરી ગયા પિયા આજ પાછી કે આપે સ્કૂલે જતી પહેલા કે એટલે ભરી ગયા પિયા એટલે પેલી એને કેમ છોડાવવાનું તેના માટે પ્રયત્ન નહીં ખટપટ કરતો હોય છે ને એમ કે મન તો હક્ષર કામ કરવા દે એ જાય નહીં તો પછાડી તું કામ કીધી કોને હે મળી દીકડો પછાડી એ ચાલુ થઈ જાય એટલે પેલી વી ની નોટ ટેવ કેમ કરે કે મારી એમ પીલું પર લાગી દે લે મળી જાય એટલે આપણે જ છે ને એને જવાબડાવીએ કે હું કરું કેમ નહીં કરું છોડાવવાનું એ બી તમારા હાથમાં પહેલેથી શરૂઆતથી શરૂઆતથી જો તમે એને ડામો રોક ને તો એ રમાય એટલે સાહેબે 40 વાર 6 ગણ નો જે ડામો આવ્યો ને એમ આપણામાં કહેવત છે બોલે હાન વી હાન વી બરોબરીમાં ભરવાનો હોય માં કેળવે એક જર હો શિક્ષકની ભૂમિકા માં બચવે તમે બધી એમાં પસાર છે તમે બધી એ છે પણ તમે દાંતમાં ગળતી હોય ને ભાઈ પેલાને કે તું ચપાવણો તાણ તો મરતા આવે તે માણસે લિયા પડી કઈ સાથે પેલી નહાવે
પેલો જાય તો તેનો લાવે પણ પેલી નો લઈ આવે હાથે પડી બરાબર. તો આ વસ્તુ આપણા સમાજમાં વણાવી પણ ધીરે ધીરે શહેર લોકો ખાલે વાત કરી કે અમારા બે પણ ચાલે, એક જય પરમાત્મા વાળો અને બીજો ચાલે જય સ્વામિનારાયણ વાળો. આજે કોટલી નાખી મને જરા કે સંકલ્પ ની વાત છે. તમારું મન જો દળ હોય તો તમે કરી શકો, બાકી આ માન કઈ શક્ય અશક્ય નથી. આ કેન્સર બહેનોને દસ બહેને સર્વે આપણે તો તમને થઈ ગયું તો અમારે એક અને ગણમાં બે ના જ હતા, પણ દસ બહેને એક બહેનને સ્તન કેન્સર હતા. બધી ઘણી બધી કારણ એમાં છે. આ જે ચોપડું તમને આપેલું છે તેમાં તમે તૈયારી કરવા માંગીએ એવું નથી. હવે આજે અભિયાન ચલાવવા પાછળનો આશય તમને આ કલાક બે કલાક તમારા જે લેતા છે એ તો અમારે પૂછા જેવીને તો આવે આપણે બાજુ વાળો શું કરતો છે તેની બી દરખાસ્ત કેટલીક વાર સારી વાતમાં પણ એ નથી. આપણાથી શરૂઆત કરો મને આરો કાંડો ગયા બિનાબેન ને બધા મેં મારો કોયરો પહેણાવ્યો પહેલો તો 25 માં. આજે સાહેબ પૂછ્યું નહીં તો કાલ તો પૂછ્યું તો મને ધડકન દેવી. કાલે સાહેબ પૂછ્યું એમ કે તમે લગ્નમાં છેલ્લે ક્યારે ગયેલા? બધી બેઠવા હતા ને ભાઈઓ ઘણા હતા તો છેલ્લી કેટલા રૂપિયા વાળી ડીશ ખાધી? એટલે એક ભાઈ અમારો બેઠલો હતો આપણા રસિકલા એ કે મેં છેલ્લી 1000 રૂપિયા વાળી ડીશ જમી આવી લગ્નમાં. મને કાલે જ વિચાર્યો કે 1000 રૂપિયા વાળી એ ડીશ જમ્યો કે જેને જમાડ્યું તેને. મારી પાસે એવા અસંખ્ય કુટુંબ એવા અસંખ્ય બહેનો અસંખ્ય ભાઈઓ છે કામદારો કે જે 1000 રૂપિયા આખો મહિનો તેમ તેમ પૂરો કરે. આખો મહિનો કંટ્રોલ ના ચોખા લાવે ને તમને ખબર નથી આપણા આ વિસ્તારની પરિસ્થિતિની અડચણ કે તે ચોખા ને એને શાકભાજી ની હોય મળે એટલે આમલી કરે ને આમલી ડબુ કરીને તેમાં રેડી ખાઈ કે પણ શાક કેમ વિચારે મારે તો તે શાહમાં મીઠું રાખે મરચું રાખે ને બબડાવીને શાહ ને ચોખો કરીને ખાઈ કે તે 1 મહિનો તેમાં કાઢે 1000 રૂપિયામાં. ને પેલી 1000 રૂપિયામાં બિનાબેન એક ડીશ તમે વિચાર કરો. એવા લગ્નમાં કાલે તે પેલી બીજી આવી નૈના જેવી કે અમારે તો લગ્નમાં એમ કે પૂરું થાય ને ભાઈ બીજે દાડે એમ કે હંડા એમ કે બધાએ કામ કરવું હોય ને તેના હારું હું કેવું એને શબ્દ કઈ આપેલો પણ હું કે બોલ બોલ ગરમ લાગે એટલે તે દારૂ ને મરઘી ને બધું એ લોકો ને પાર્ટી કોયરા એને કરાવવાની એટલે પોતે જ મોકલા વાળા કરે બરાબર. એવો બનાવે ને આવો બધું ચાલે છે મોટાભાગના હાલ. આમાં ગોરી પટેલ વાળા બહુ ઓછા છે એટલે નહીં તો તે લોકોમાં એ જ ચાલે હંડના બીજે દાડે લગ્ન કરી આવ્યા પછી. તો આ આપણે જ નાખતા છે. હવે એમ કે હું તો જવા આપણે તો તમે જો રિવાજમાં હો 12મું ટમાટા ચાલના દાડે 12માં ને દાડે ઓ લગ્ન કરતા વધી જાય. મેં તો મારા ઘરે કહી પેલું 12મું 13મું 14મું 11મું કઈ કરવાનું મરી ગયું એટલે 4 કલાક કાઢની વાર્તા પૂરી કરી હોય એટલે કહેવાનું પણ થઈ નહીં. 12મું ની આવે ને 13મું ની આવે આજથી કહેવા મળ્યું એટલે બિનાબેન કે અમને બોલાવાના નહીં એટલે તમે એવું કહે આવું નથી કે તમે સમજો. મેં 25 કોઈ પહેલો કોઈ ગણા 25નામાં જ પહેણાવ્યો 25 કોઈના 2-3 ગાડી ગઈ હજુ હા નહીં ગયો મેં બોલ્યો તો એવું મન નહીં બોલાવી
એટલે હા પણ તે કયો કુમારો નહીં ગયો કોઈ નહીં ગયો કે બીજો વળી આ તમારા જેવા કે ગાંધીવાદી એમ કે આપેલે બર્થડે વાળું મેં કહ્યું બર્થડે ફર્ટે આપણે ખેલી ચાલે એ બર્થડે ના પૈયા છે એટલે તમારે પ્લાનિંગ મગજ હાથે કરવું પડે સમાજ હાથે બારમું ખવડાવે બારમું થઈ જાય તો પહોંચો મેં કે મને કે મરતા હો કેમ કે તમે પેલું કરો ને પણ છે તે પેલું કઈ થાય તો આજે કાં છે મયત માં છે આજે કાં છે તો ચાંદર હારવા ગયેલો છે પેલું તો બાજુ ચાલે જેવું એટલે હાથે તમાકુ પેલું તાણવા લાગી જે લિમિટ માં કેટલાક કોઈ દાખલા બી આવે મારતા મારી એક કામરી મનોર રમાડો તે હજુ જીવતી છે 98 વર્ષ થયેલી છે પણ હજુ તેને બીડી પીવાની જોઈએ એટલે જોઈએ છે બે બીડી પીએ એટલે પીએ પણ એની હાથે એનો ખરાબ એની હાથે એની રેડી એની હાથે એનું કામ કરવાની પદ્ધતિ આ તો ખાટલાથી પાટલે ની ઉતરે ને એ કરતા ભાઈ હું પછી તબિયત લયા કરે જોઈ ગઈ અમારા વત્સાય ને મણિકાકા ઉતરે ડોક્ટર મણિકાકા બાયક વાળા જેને ગાયું કે જે ગાયનું કરે ને ખરેખર કરે તે કુદાળ ચરબી લે જ નહીં ગાયનું જે કરે તે ચરબી લે જ નહીં ને એ ચરબી લે તો ગાય માંથી પડે ને ગાય ચરબી લે તો એ માંથી પડે અરબી ઉઠીને છોડી ગઈ હતી સુરેશભાઈ કહેવા માંગતા છે એમની પાસે બીજો પણ બની
બીજું કઈ વાત કરવાની ભલે પણ ગરીબાની વાત કરી ને આ ટેવની વાત પહેલી વાછડી વિચારી કાવડાની સ્વાવલંબી ગ્રામીણ નારી યોજના કરી અમે અંબાળા છે તે કેમ કે કાય આપવાની છે હળપતિ ના એટલે અમે વચ્ચા પાસે જોવા ગયા પેલું છે બહુ ફાઈન ગાય છે એટલે હળપતિ કેવું ઘર મારી જવાનું હતું પાછળ ગાય ને તે પણ પેલી એટલે અમે કે પેલી બાય એટલે મંગીબેન ની જેમ હું કે ગાવડામાં એ ને પ્રવીણભાઈ પણ બહુ જ પ્રોત છે પેલા એમાં બીજું કઈ એને આખી 400 કિલોની ગાય લાવું ને લઈ જાઉં તે દાડની જે પ્રેક્ટિસ પડી ગઈ આ બિયાવાની જો મૂકી દે મૂકી આવું મારે સેક્રેટરી ને પૂછવું પડે ફલાણ તમારે આમ કરવું પડે આ તો ની હમણાં છેલ્લા 3 દાડથી મારા પર ફોન આવે ડાક્ટર કહી ગયા કે તમે બધે મિનરલ મિક્સર ની ખવડાવે આ તો ની પેલું કરે એ મિનરલ મિક્સર તમે ની ખવડાવો એટલે વધારે દૂધ આપવા વાળી ગાય છે એ એક વાર બેહામણ પડી એમાં 2% જીવે મેં કહ્યું એમાં કઈ હેડ પડી ગયું ભૂલાય બાંધી મૂક કહ્યું કેલ્શિયમ ના ચડવાની તો ઉઠવાની તો કેલ્શિયમ નો માટલો ચડાવે એટલે બીજે 1 કલાકે ઉઠી જાય પછી એ તમે ગમે તેટલા માંથી મરી જાવ તો ઉઠવાની નથી આ છેલ્લા 3 દાડમાં 3-4 જણના આવા ફોન આવે પછી આપણે દોડીએ 2-5 હજાર રૂપિયા ખર્ચી કરે કોઈ ની જે થાય છે સતત કોઈ આવતો હોય તો લાવણી મને જેમ હોય ઉભો કરી આપ એમ કે હું ઉભો કરી આપું આ કેન્સર માં બી એવું કેન્સર એટલે હવે કેન્સર નથી કેન્સર એટલે હવે 100% ની ગેરંટી હાથે નો કાર્ડ છે જો તમે કાળજી કરીને ચેતો દો પણ થઈ ગયું એક બેન ને અહીંથી પરસર ને લોહી આવવા માંડે ત્યાં સુધી એમ કે હરમ આપણામાં એવી બધી ટેવ ગાલી દીધી છે ને કે નાવાની સિસ્ટમ એક તો અલગ અંધારે અંધારે કે ત્યાં નાયા આવે અંધારે અંધારે બાથરૂમ નું પેલું કરી આવે અંધારે અંધારે સંડાસ બી આવે બ્લડ પડ્યું બી પડ્યું કઈ ખબર પડે નહીં અને એને પરિણામે આ બધા આગાની વસ્તા છે ચાંદો પડ્યો એટલે કે પેટમાં જયારે ખવાઈ ગયું કાલે આમ તે મોટું એટલે એમ પેટમાં થીરો હોય પેલું પાન ને લીધે એને લીધે થયેલું હોય તો અમારા ગળત ગામમાં કાલે બી મેં વાત કરેલી એક સર્વે કરાવ્યો ગળત ને કચોલી 2 ગામમાં એમાં બહુ કેન્સર વાળા ને બહુ માણસ મરણ થાય એનું શું કારણ તો 35 ગળત ગામમાં
35 વર્ષથી નીચેવાળા બેન વિધવા થઈને એટલે કે 35 વર્ષની નીચેમાં કોઈરો 25 થી 35 ની વરમાં 43 જેટલા કોઈરા મરી ગયા કેટલા એ 43 ની હું પરિસ્થિતિ કરી બેનની પગે લોઠામાં હોય કોઈને એક હોય કોઈને બે હોય કોઈને ત્રણ હોય એ પેલી કાલે પેલી બેન રિસોર્સ પસંદ કહી ગયું કે મારે એને પહોવાનું એને પોવા પડે તમારે કરવું પડે એટલે એમ કહેલું કહેવત હું ભૂલી ગયો પણ માવતર કમાવતર થાય એવું નહીં પણ મા મરજો પણ માસી ન મરજો બરાબર કે માય મરી જાય તો માસી ઉધારે પણ પેલો મરી ગયો ને તો માય પણ માય જો મરી ગઈ તો લોના અટલાય કેમ કે બધા કોઈરા બિચારી અટવાય પડ્યા બરાબર એ તમે જ ઉધારે ધીરે ધીરે આપણા બધા બહુ પ્રોગ્રામ છે સેલ્ફ હેલ્પ ના પ્રોગ્રામ ચાલે મંડળીઓના પ્રોગ્રામ ટ્રેનિંગના પ્રોગ્રામ ચાલે એટલે આ કહેતા પછી તમે તમારા મંગી બેને મારા પાછા આજે ઇન્દ્રની વાત આપવા પડે તો તમે બધા કહે કે મંગી બેન તેજલ ને આ શિવરાજ બેચારી કે જોઈ લેલા તેજલ તો કઈ કરેલી અર્ધી અર્ધી દીવી થઈ ગઈ હે બોલાઈ ગયો તો ગેમને આંગણા જ દીધી એ લોકો બે કોને તો કઈ ના દીધી મંતાને આંગણા કાઢી ગયા પછી અંદર ગયા કે નહીં ખાસ ખાવા અભ્યાસ ખાલી લાગી જવાના નહી આમાં કાગળ આવે ને કોઈરાને છી સાફ કરવામાં વાપરે તમે જોયા છે એવા ઇન્ડિશેપમાં હોય ચૂકીના બેન હાથે મુંગી બેનો જાણતી છે તો અમે પાંચા પાણે જઈએ ને ભાઈ તો ઉકેડામાં જ ત્યાં પડી ગયું હોય કાગળિયા ચોર ને ચોર રિસોર્સ પર્સન ને વેચવા આપેલો હોય એને આપેલા ને કોઈરું સાફ કરવા કામ આવે એની વેલ્યુ એની કિંમત અભ્યાસ કરો તમે રિસોર્સ પર્સન એટલે હું કે તમે ફર્સ્ટ લેડી છો એ કામની એ તમે જો એ બરાબર અભ્યાસ કરો વાંચો આપણે બધામાં ગોતીએ પણ એક જ છે એવી માય ને તમે કે માય જોઈએ આવતો ને બહેરી જોઈએ લાવતો આખો મહિનો દૂધ ભરવા મંગી બેન જેવી કરી જાય ને પછી પેમેન્ટ લેવાનું 5-10 તારીખ હોય જાય પણ કઈ કે તન નિયમ જ પડે લાભ મુજબ 5,000 નું પેમેન્ટ આવી તમારી પેલી ને ભૂખતા દીવો કે 45 હોય આટલા જ આવી લાગે છે પેમેન્ટ ના પેલી કામ પાછી પૂછવા જવાનું કામ 2-3 દાડા લઈ આવ્યા પછી 2-3 દાડા પેલો જયારે પેલી વીરાઈ ગઈ ગયો આ પરિસ્થિતિ આપણા સામાજિક પરિસ્થિતિ ની અંદર છે એમાંથી બહાર નીકળવા માટે
એનજ એ એન સો શિક્ષકની ભૂમિકા ભજવે કોઈના પકડવાનું કારણ હોય એને પણ તે બહુ મોડું મોડું સમજાય મરી ગયું મેં જેમ કે માયામાં માર ખવડાવી મને માયામાં માર ખવડાવી છે પોયરું તો કામ કરે તો આપી દે માય કકડાવીને કે એનું કામ કરે એટલે મોબાઈલ આપી દે કે હમણાં એમ કોયરા મોબાઈલ ગામે ગામથી એની મોટર સાયકલ પર બેહાડીને મોદીને લાવીને ડેલી સુધી ઢકેલી આપવાનું પુણ્ય એને લીધું આજે તે ગામથી ફોન આવે જેના પિસાબ લઈને પોકડું લઈને ચાલ્યા કરતો જેને ઝાડા જવાનું તેની જગ્યા નીકળે તે પોટલા લઈને ચાલ્યા તે પેલો ભાઈ એમ કે તેને લીધે બીજા એકનું સારું થયું બીજાનું થયું તો દેખા દેખી આપણને દેખા દેખી કોઈ ચાલે દવા છાંટવાની આ બાબત મંગીએ છાંટી તો છાંટી હોય છાંટે નહીં ન છાંટે કયું પાછું જ આવે કયું પાછું લાભ દે ભાઈ એમના તે રોગ થયેલો કે નહીં થયેલો તે નહીં જોયે એના જેવું આ છે કે કયા ડાક્ટરે જવાની કઈ પેલી એ જવાની ગાય નહીં જાય તો એમ કે ખાલકી હે જા ગુલાબ નું ફૂલ લઈ જાય એટલે તે ખાલકી હે જાય ગામ મંજીલી ટેકરી પર એમ આમાં બી એવું કરે આ બધી હમણાં જે અહીંની જ વાત કરું આ ઉપતાની આ 15-20 દિવસ થી આવે અમાર તે કામે આવતો તેની હાલ 15-16 વર્ષ એટલે એને પહેલું જ માસિક આવ્યું આવ્યું એટલે એને કઈ ખબર નહીં એની આપણે આશ્રમમાં ભણતી હતી ત્યાંથી પી આવીને એ થયું એટલે એમ કે એની માય ને એની બેન અને એમ કે કોઈ ટોચી ત્રણ ચાર દાડા સુધી તો એને દાંત નાખી મૂકી કોઈ એટલું બિલ્ડિંગ થયું એટલું બિલ્ડિંગ થયું કે ન પૂછો વાત એટલે એમના ફોન આવ્યો એટલે મારતા પેલો તે ડાયોભાઈ વલસાડ થી નવસારી થી ત્રણ દાડા ત્રણ બાટલા એ કરાવ્યો પછી 15 દાડા હું લઈ ગયો કાલે 10 દાડા લાગી આપણે ત્યાં કેન્સર માં કે આવું કેવું મને તેનો આજ પહેલા તમે એ જ કરે કે તમારે શું પેલી બદલા બની રહ્યું છે તો તમે એનું પરિણામ લાવી શકો બાકી તમે મગજમાં ચાલે કે આગળ થાય જ પેલી જેવી તો વેસન મુક્ત ભારત અભિયાન જનજાગૃતિ અભિયાન તમને વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ના
દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સભાસદો અને કર્મચારીઓ જાહેરમાં અને સમૂહમાં વ્યસનના દૂષણોને તન અને મનથી દૂર કરવા માટે આજે વ્યસન મુક્તિની જન જાગૃતિની ભગવાન અને ઈશ્વરના સોગન લઈ પ્રતિજ્ઞા કરીએ છીએ કે વ્યસન મુક્ત ભારત જન જાગૃતિ અભિયાન ને વેગ આપવા માટે અમો સૌ આસ્તી ગુટકા પાન મસાલા બીડી સિગરેટ કે તમાકુ દારૂ તેમજ તેના જેવા બીજા માદક અને હાનિકારક વ્યસનોથી હંમેશા દૂર રહીશું અને ઘર સોસાયટી સ્કૂલ કે જાહેરમાં સર્વ મિત્રો સ્વજનો કે અન્ય તમામ લોકોને આવા વ્યસનોથી દૂર રાખવા સજાગ બની પ્રયત્ન કરીશું. અમારા દેખતા અમારી હાજરીમાં વ્યસન કરતી કોઈ પણ વ્યક્તિને વ્યસન ન કરવા સમજાવીશું અને રોકીશું. અમો આવતીકાલના વ્યસન મુક્ત ભારતના સપનને સાકાર કરવા તન મન અને ધનથી સાથે મળી સંયુક્ત પ્રયત્ન કરવા કટિબદ્ધ છીએ, જેથી સમાજ રાજ્ય અને દેશના તમામ લોકો વ્યસન મુક્ત બને. આ રીતે અમે ઈશ્વરે આપેલા અમૂલ્ય માનવ જિંદગીને ખુશખુશાલ બનાવીને ઘર કુટુંબ અને રાજ્યને પ્રગતિના પંથે લઈ જઈશું. હવે હું બોલું છું મારો પરિવાર અને તમારા વ્યસન મુક્ત પરિવાર, એમ શબ્દ બોલવાનો છે દરેક પાસે. મારો પરિવાર, મારા મિત્રો, મારું ગામ, મારો સમાજ, મારું રાજ્ય, મારો દેશ. જય હિન્દ, જય ભારત. તમારો બધાનો ખૂબ આભાર. થોડી સારો છો અને એમાં તમારે બેભાન મરી જવાના નથી, પણ તમને વીકનેસ લાગશે કે વિથડ્રોલ સિમ્પટમ કોઈ પણ આવશે તો એની તમે સારવાર લેશો, બે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેશો એટલે એકદમ સાજા થઈને આવશો. અને જો સરળ 20-22 દિવસ સુધી 21 દિવસ સુધી તમે વસ્તુ નહીં લો તો આપોઆપ તમને શરીરમાં નવી શક્તિ આવતી એવું લાગશે, નવો આનંદ ઉત્સાહ આવતો એવું લાગશે. અને તમે 2-4 મહિને 6 મહિને લો તો સમાજમાં પણ પાછું ફરીથી તમારું બહુમાન થવા માંડશે અને એને લીધે જે પૈસા વપરાય તો એ બચી જશે અને ધીમે ધીમે તમને સુરેશભાઈ સાહેબ, બિનાબેન તથા વસુધારા ડેરીના કર્મચારી મિત્રો, સર્વે તથા ઉપસ્થિત આપ સર્વે બહેનો નો હું હાર્દિક પૂર્વક આભાર માનું છું. આપ સૌએ અમે લોકોને જે તક આપી છે અને આપને અમે જે સુંદર વિચારો એ બધા આપ આપણા વિસ્તારમાં, આપણા ગામમાં, આપણા સગા વાલા સ્વજનોમાં પહોંચાડશો એવી અપેક્ષા સાથે અમે બિરમેવી છીએ. અને ભવિષ્યમાં પણ વલસાડ જિલ્લાના કોઈ પણ ગામોમાં અમારા કંઈ કાર્યક્રમ કરવા હોય તો સુરેશભાઈ સાહેબને સંપર્ક કરશો તો અમે ચોક્કસ એમાં પ્રયત્નશીલ રહીશું. ધન્યવાદ. આપણે
ચોપડા આપેલા છે, વ્યાખ્યાન આપેલા છે, એમાં બી આપેલું છે કે કેન્સર સારું થઈ શકે, પણ કેન્સર બી થાય તે માટે આપણે જે જાગૃતિ રાખવાની તેને માટેનો આ કાર્યક્રમ હતો. અમદાવાદથી એમ ત્યારે અમારી રસ્તે ખરેખર સુરેશભાઈ રાખ્યું તમથી એ હું કે આ લોકો આ જાગૃતિ લાવવા માટે આવે બહુ ખરું કહેવાય. અને એટલે આપણે તો અહીંથી ધરમપુર જવા માટે માંડી લાવીએ હા ને, એટલે એ વાત એ જ ખરેખર. તો તમથી અહીં સુધી આપણને આ માહિતી માર્ગદર્શન બધું આપણે મળી એ માટે ડૉક્ટર સાહેબ કૌશલભાઈનો તમારો આભાર માનો. અને તમે એમણે કીધું તેમ તો આપણે જે અહીંયા કરી નથી કેવું કે અહીંયા જેટલી તેનું મેન્યુ છે એટલા ગામમાં આપી ગામ જવાય, કારણ કે આ દરેક બહેનો એક એક ગામમાંથી આવતી છે. કાલે બીના બહેનો હતી, દરેક એક ગામમાંથી એક બહેન, એટલે બહેનોના પેટમાં તો વાત ટગે હા ને, એટલે બીકે જાય. એટલે એ આ વાત જે છે એ કરજો, ઘરમાં કરજો, છોકરાઓને કરજો, ખાતા ખાતા તો કરતા જઈએ ત્યારે કરજો. અને આ જાગૃતિનું થોડું મિશન લઈને તમે ચાલો તો ફરક નહીં પડે. આ એક માધ્યમ છે, એક પ્લેટફોર્મ છે. અને એમને એમ થયું ઘણા એ લોકો પ્રોગ્રામ કરે, શહેરમાં મોટા મોટા શહેરોમાં બી કરે, અને શહેરમાંથી આ બધું બહુ વ્યસન ને આ રીતે બધું હોય જ, એટલે એમાં બી જાગૃતિ લાવવાની જરૂર. પોસ્ટરો મોટા મોટા લગાવીને અમે બી આ પેલું સ્વામિનારાયણનું ને બધું બી હોય ને, એમાં બી આ બધા પોસ્ટરો ને બધા જોઈને આપણે બીક લાગે હા ને. ખરેખર જેને ભોગવવાનું હોય એની કેવી દશા થતી ટ્રીટમેન્ટ શરૂ થાય એટલે વાત ભૈયાની આવે. આપણે કે જવાના હોય તો અમે વેંગણા ટામેટા લઈએ ફેરવી ફેરવીને જોઈને ભાવ તલો કરાવી, દવામાં આપણાથી થવાનું છે કે આજથી દવામાં રૂપિયો ઓછા કરો હા, અમુક વસ્તુમાં નથી થતું. ટ્રેનમાં જવાના કરતાં ટિકિટ બારી પર જઈને આપણાથી કહેવાનું છે કે અંદર રૂપિયો ઓછા કરો, નહીં થાય એટલે અમુક નથી થતું. એમાં માંડીઓ ભરાય કે ચાલો બી જવાના, વગર કામના ખોટા ખર્ચા, ખોટું દુઃખ, ખોટી ઉપાધિ એ બધી થાય. તો તમે લોકો ગામમાં રહેતા, તમારા ગામમાં બી આવી કોઈ જાહેર સભા કરતા હોય, તમારા ગામમાં ઘણા ગામના સરપંચ લોકો ભાઈઓ બી બહુ ઉત્સાહી હોય, વારંવાર બધા થતા હોય સભાઓ ને એવું બધું, તો તેમાં બી તમે આ વાત કરી શકો. આ લોકો તો તૈયાર છે આપવા માટે. તમારે અમારો સંપર્ક કરવાનો, સુરેશભાઈ નો પણ કે આ રીતે છે, તમે વાત કરો તો સહયોગ તમે બી આવવા તૈયાર છે. કારણ કે આપણે આજે કંઈક લઈને ચાલતા છે જે થઈ શકે બરાબર. તો ફરીથી એમનો હું આભાર માનું આપણને માહિતી મળી. દર્દ મિલ સકે તો લે ઉધાર જીના ઇસી કા નામ. હવે આપણે